ટીટોળીએ ખેતરમાં મૂક્યા ચાર ઈંડા, જાણો વરસાદનો વર્તારો, ગાજણ ચોમાસાને લઈને આજે સેટેલાઇટ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, તેમજ હાલમાં હવામાન શાસ્ત્રી, જ્યોતિષ શાસ્ત્રી અને આપણા ભારતમાં પ્રાચીન કાળથી થતા વરસાદના વળતા પર શ્રદ્ધા છે. જિલ્લાના અદપોદરા ગામે ગિરીશભાઈ પટેલના ખેતરમાં ચૈત્ર માસમાં ટીટોળીએ ચાર ઈંડા મૂક્યા હોવાથી સાર્વત્રિક વરસાદ થશે તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી રહ્યા છે. પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ થયો ન હતો ત્યારે ભાવિ વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠા સૂચના આધારે કરતા હતા. બધા પક્ષીઓમાં ટીટોળીનું નામનું પક્ષી જેટલા ઈંડા મૂકે તેટલા મહિના સુધી સારો વરસાદ થશે તેવી લોકમાન્યતા છે. તે જ રીતે ટીટોળી જેટલા ઊંચે ઈંડા ખેતરમાં મૂકે ત્યાં સુધી પાણી આવે તેવો પણ એક લોકમાન્યતા છે. એટલે કે ટીટોળીના જે ઈંડા હોય છે તે ખેતરમાં જ્યાં ટેકરો હોય છે ત્યાં મૂકે છે, કે જ્યાં પાણી ન આવે અને ઈંડા ન તણાઈ જાય તે રીતે ટીટોળી ઈંડા મૂકતી હોવાની પણ લોકમાન્યતા છે. અને બીજી લોકમાન્યતા એ પણ છે કે જેટલા ઈંડા મૂકે તેટલા માસ સુધી વરસાદ પડે તેવી લોકમાન્યતા જોવા મળી રહી છે. જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો તે અરવલ્લી જિલ્લાના મોડાસાનું છે, કે જ્યાં ટીટોળીએ ચાર ઈંડા મૂક્યા હોવાથી ખેડૂતોમાં સારો વરસાદ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર જવાનસિંહ ઠાકોર, ગાજણ, મોડાસા, અરવલ્લીથી.